સુરતના સરથાણામાં ચાલતા દારૂ જુગાર સ્પા પર જનતા રેડ કરતા યુવકને સરથાણા પોલીસ મથકના મહિલા PSIએ છેડતીના ગુનામાં ફસાવા ધમકી આપતા પોલીસ કમિશનર સુધી ફરિયાદ પહોંચી. છેલ્લા કેટલાક સમયથી વરાછા કપોદરા સરથાણા વિસ્તારમાં ખૂબ મોટા પાયે દારૂ જુગાર અને સ્પા ચાલતા હોવાથી વિદ્યાર્થીઓ અને મહિલાઓને ભારે પરેશાની ભોગવવી પડતી હોવાથી સ્થાનિક જાગૃત નાગરિક લલિતભાઈ બાબુભાઈ ડોંડાએ બિન અધિકૃત ચાલતા દારૂ જુગાર અને સ્પા પર જનતા દ્વારા રેડ કરી તે વિસ્તારમાંથી ગુનાહિતા દૂર કરી હતી. જનતા રેડ કરતા લલિતભાઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા બોલાવી મહિલા PSI KD કેવડિયાએ છેડતીના કેસમાં ફસાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા લલિતભાઈ ગભરાઈ સમગ્ર મામલે પોલીસ કમિશનર કચેરીએ જઈ કમિશનર સતીશ શર્મા સાહેબને કહી ન્યાયની માંગ કરી હતી. અમે સરથાણા વિસ્તારથી આવેલા છીએ. મારું નામ લલિતભાઈ બાબુભાઈ ડોંડા છે અને સરથાણા પોલીસ સ્ટેશન કાપોદરા અને વરાછા વિસ્તારની અંદર અમે મુનિમ ચલાવીએ છીએ દારૂ જુગાર અને સ્પા બંધ કરવાનું. એ અમે અરજી થોડાક દિવસ પહેલાં જ કમિશનર સાહેબને આપેલી હતી. જવાબ લખવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં PSI અઠીલા સાહેબે અમને બોલાવેલા હતા. જવાબ લખવા અમે બેસેલા ત્યારે PSI KD કેવડિયા કોમલ કેવડિયા એ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ખોટા કેસમાં એટલે કે 376ના કેસમાં છેડતીના કેસમાં ફસાવી નાખવાની ધમકીઓ આપી KD કેવડિયા PSIએ. અને આજે અમે સુરત પોલીસ કમિશનર પાસે માંગ લઈને આવ્યા છીએ અને આગળ પણ અમે DGP સાહેબને પણ મોકલશું, મુખ્યમંત્રીને પણ મોકલશું અને IG સાહેબને મોકલીશું. તમામ જગ્યાઓ પર ફેક્સ દ્વારા અમે રજૂઆત કરીશું અને આનો નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. અને સરથાણા પોલીસ સ્ટેશનના PI સાહેબને અમે મળી અને તમામ રજૂઆત પણ કરી છે. એ રજૂઆત અમારી સાંભળી અને ત્યાર પછી અમે આજે સુરતના પોલીસ કમિશનર સાહેબનો આશરો લેવા માટે આવેલા છીએ. આ KD કેવડિયા ગમે ત્યારે અમને મરાવી શકે તેવી શક્યતા છે અને અમારા ઘર અને પરિવાર પર જો હુમલો થયો તો એનો જવાબદાર PSI KD કેવડિયા છે. કયા કારણોસર PSI સાહેબ તમને ધમકી આપી રહ્યા છે? કયા કારણો? દારૂ અને જુગાર અને સ્પાના નામ પર ચાલતા કુટણખાનાની એક અમે મુનિમ ચલાવેલી હતી. એ મુનિમમાં અમે જ્યારે કંટ્રોલની અંદર જાણ કરીએ છીએ 3-3 કલાકે પોલીસ પહોંચે છે અને જ્યારે એ જગ્યા ઉપર આવે છે ત્યારે સગે વગે કરી દેવામાં આવે છે. અને જ્યારે અમે અરજી લખવા માટે જે કમિશનર સાહેબને જે અરજી આપી હતી ફાઇલ કરવા માટે અમને PSI અઠીલા સાહેબે બોલાવેલા હતા. આ સાહેબ કેવડિયા પાસે કોઈ તપાસ નથી અમારી અને જે પ્રાઇવેટ ગાડીની અંદર પોલીસ લખેલું બોર્ડ રાખી અને વિસ્તારમાં રોપ જમાવે છે. તો આજે અમે સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો વાયરલ કરેલો અને પોલીસ કમિશનર સાહેબે જે વોટ્સઅપ નંબર બહાર પાડેલો છે તેમાં અમે વિડીયો મોકલેલો તો અમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અમે ગઈકાલે પણ 6 નંબરમાં કંટ્રોલમાં પણ જાણ કરી, પોલીસ સ્ટેશનની બહાર ઊભા રહીને કંટ્રોલમાં જાણ કરી અને કંટ્રોલમાં અમે વર્દી લખાવી કે ભાઈ PSI KD કેવડિયા મારી નાખવાની ધમકી આપે છે, પોલીસ સ્ટેશનની બહાર જ અમે ઊભેલા છીએ. ત્યાર પછી બીજી વખત પણ વર્દી 100 નંબરની અંદર લખાવેલી છે પણ આગામી દિવસોમાં જોઈએ છીએ હવે કાર્યવાહી શું કરવામાં આવે છે અને કલેક્ટર સાહેબને પણ અત્યારે અમે રૂબરૂ મળીશું.